अखाड़े बिंदा पावन अवसरे अमरेली में निकली शोभा यात्रा। अमरेली शहर में आवेल राजमहल अति जर्जरित हालत में। जीएसटी नोंधणी न करवा वेपारी नो निर्णय। खांबा पोलीस स्टेशन खाते शांति समिति की बैठक योजाई। लिलिया गामे हिंदू मुस्लिम नो एकता संदेश। દીવાલ ધરાશય થતા ત્રણ બાળકો દબાયા, બેના મોત। અષાઢી બીજ નિમિત્તે ઠેર ઠેર ભોજન પ્રસાદનું આયોજન। હવે જોઈ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલીમાં આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોના લોકોએ ભાગ લીધો હતો અને વાતાવરણ ધર્મમય બન્યું હતું। જય જગન્નાથના નાદ સાથે લોકોએ હર્ષ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરી હતી। અમારે આડી બીજે દર વર્ષે એટલે 40 વર્ષથી અમારે આડી બીજનો અહીંયા ઉત્સવ થાય છે અને 3-4 હજાર માણસોનું રસોડું હોય અને અમે પરંપરા જાળવી રાખી છે। તો સૌ ભાઈઓને અષાઢી બીજે પ્રસાદ લેવા અને દર વર્ષે અમે ઉજવી છીએ, તો બધા ભાઈઓ તથા બહેનોને પ્રસાદ લેવા અમારું હાર્દિક નિમંત્રણ છે। કઈ જગ્યાએ મંદિર આવ્યું? રામપુરા શેરી નંબર 5 રામદેવપીનું મંદિર વડેરાના રસ્તે। અને આશરે કેટલા કાયા લોકો પ્રસાદી લે છે? આજે 3-4 હજાર માણસો પ્રસાદી દર અષાઢી બીજે લે છે। ઓકે। અમરેલીના આંગણે જયસિંહપરા રામપરા વિસ્તારની અંદર લીમડા બિરાજતા હોય ત્યારે તેમના બીજના નિમિત્તે જે શોભાયાત્રા કાઢવામાં આવી છે, ભવ્ય શોભાયાત્રા કાઢી છે। અમરેલી રાજમહેલ કે જે અમરેલી શહેરનું એક સમયનું નજરાણું કહેવામાં આવતું, હાલ અહીંથી પસાર થતા લોકો આ મહેલ સામે નજર કરે તો મહેલ ખંડેર જેવી હાલતમાં જોવા મળે છે। આપ ગુજરાતના બીજા શહેરોની ઝલક જોવો તો ખ્યાલ પડશે, જેમ કે જૂનાગઢની અંદર આવેલ મહેલો તેમજ મ્યુઝિયમ, ગોંડલ શહેરના મહેલ, આવા અનેક શહેરોમાં તંત્ર દ્વારા મહેલો તેમજ રાજાશાહી વખતથી પુરાતન ઇમારતો બિલ્ડિંગોની જાળવણી કરવામાં આવે છે। પરંતુ અમરેલી શહેરમાં આવેલ રાજમહેલની ક્યારે પણ કોઈ તંત્ર કે રાજકીય આગેવાનોએ દ્વારા આ તંત્ર ધ્યાન પણ દોરવામાં આવતું નથી। અમરેલી રાજમહેલ પાસેથી ચાલતા રાહદારીઓ પર અવારનવાર પોપડા ઉપરથી પડતા જોવા મળે છે, ત્યારે રાહદારીઓને અહીંયા ચાલવું પણ મુશ્કેલ પડે છે। વારંવાર મીડિયા તેમજ લોકો દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી આ પ્રશ્ને કોઈ ધ્યાન દોરતું નથી। ઉલ્લેખનીય એ છે કે તંત્ર શું કોઈની આ ઇમારતો દ્વારા જાનહારી થાય તેની રાહ જોઈ બેઠું છે? શું અમરેલીના આ મહેલનું ક્યારે રિનોવેશન કરવામાં આવશે કે કેમ? અહીંથી ચાલતા રાહદારીઓના પ્રશ્ને આ ઇમારતનું રિનોવેશન તાત્કાલિક કરવામાં આવે હાલ તેવી લોક માંગણી ઉઠી છે। નમો હિન્દુસ્તાન ન્યૂઝ અમરેલી જોઈએ આ રીતેશ વાઘેલો રિપોર્ટ। નમસ્કાર દર્શક મિત્રો, હું અત્યારે અમરેલીના રાજમહેલ પાસે ઊભો છું, જે રાજમહેલ જૂનામાં જૂનો છે અને તેની હાલત તમે જોવો છો કે જર્જરિત હાલતમાં છે। તો તેના નિવારણ માટે અત્યારે સરકાર શ્રી દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી, જો આવી જ રીતે આ વસ્તુ રહેશે તો લોકોને આનો સામનો કરવો પડશે અને પોપડા અને વસ્તુનો ભોગ બનશે। આપ જુઓ છો, હું અમરેલીના જૂનામાં જૂના રાજમહેલ પાસે ઊભો છું અને એની હાલત અત્યારે ખૂબ જ ભયંકર છે અને જર્જરિત હાલતમાં છે। લોકો દ્વારા એ વસ્તુ માટે ઘણીવાર સરકાર શ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રાજમહેલને ફરીથી રિનોવેશન કરાવો, રિપેર કરાવો, છતાં નથી કોઈ કામગીરી હાથ ધરી અને એના માટે લોકોને અહીંથી રસ્તા પરથી પસાર થવું હોય ત્યારે વિચારીને નીકળવું પડે છે અને ઘણીવાર લોકોની માથે પોપડા અને ધૂળ પણ પડે છે, તો એના માટે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે। તેના માટે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરે એવી લોકોની અપીલ છે, તો જલ્દીથી જલ્દી તંત્ર આ વસ્તુ પર ધ્યાન દોરે અને લોકોની માંગને પૂરી। રાજમહેલની તમે હાલત જોઈ રહ્યા છો, એના માટે લોકોનું શું કહેવું છે આપણે જરા જાણીએ કાકા, તમે શું કહેવા માગો છો હાલત છે રાજમહેલની માટે? કહેવા એમ માગીએ છીએ
કે અત્યારે આ રાજમહેલની પોઝિશન હાવ કથળી ગઈ છે, ખરાબ કામગીરી થઈ ગઈ છે. બરાબર. અને આ રાજા એવા હતા ગાયકવાડ સરકાર કે એ અટાણે આ સમયની મલેપા પીર તરીકે ઊંધાય છે. બરાબર. આ એ સરબત માનતા શ્રીફળ અને ફૂલના હાર પણ ચડાવે છે એટલે પબ્લિકને શ્રદ્ધા છે. પણ હજી સુધી આ ઇમારતની કોઈ કામગીરી કેમ હાથ નથી ધરી, તમને એનો કોઈ આંકડો ખરો કોઈ આવેલો ખરા? નહીં, કોઈ ધ્યાન આપતું જ નથી. આ કેટલા વર્ષોથી આ નળિયા બળિયા એ અંતે હડી ગયું છે પણ છતાં કાંઈ કામગીરી થઈ નથી. અને હું અહીં 30 વર્ષથી અહીં ઊભો રહું છું. તમે શું કહેવા માગો છો? કામગીરી તો આરંભી વાળા કરે છે પણ હવે હું છે કે કલેક્ટર ઓફિસ બદલી ગઈ, અમે વહી ગઈ એટલે હવે આને કોઈ જરૂરિયાત રહેતી નથી. કે જે તે વખતે એવું આપણે એને જાણવાનું મળ્યું કે શિવાજી રાવને આ પોતે રાજમહેલો પોતે પોતું કરવાનું છે એટલા માટે એ અહીંયા સંગ્રહાલય બનાવવાના છે. હા, બની ગયું તો બધું પણ બની ગયું છે પણ એની મરામત તો હવે આરંભી તો કરી શકે નહીં કોપી દીધા પછી. તો અહીંથી જે રહેઠાણવાળા લોકો કે અહીંથી નીકળતી પબ્લિક, આનો કેવો સામનો કરવો પડે? એના માટે હવે બે જણા ફોન મારી દીધા છે કે કોઈને હાલવાનું નથી, કોઈ હાલતો નથી. કોક એવા હોય તો હાલે છે પણ હવે કોળા પડે છે, બાકી કોઈ આ કરી એવી હતી તો એવી પરિસ્થિતિ નથી. આમ એના જવાબદાર કોણ રહેશે? જવાબદારીને આરએમડી કલેક્ટર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામ મોકલી શકે. તમે લોકોએ સરકારથી દ્વારા માંગણી કરેલી ખરા કે આ વસ્તુ માટે જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે? લોકોએ ઘણા વખત માંગણી કરી પણ હવે આની કોઈ જરૂરિયાત રહેતી નથી એટલે આ લોકોએ રસ્તો અહીંથી હાલવાનો બંધ કરી દીધો. એટલે અહીંથી કોઈને હાલવું નહીં. ફોન પણ અમે મારી દીધું છે કે ભયજનક વિસ્તાર હોયથી કોઈને હાલવું નહીં. તો જૂનામાં જૂની જે ઇમારત છે એ તાત્કાલિક ધોરણે જો રિનોવેશન કરે અને ફરીથી જે નવો જે રાજમહેલ બનાવે તેના માટે તમે કેવી રીતના અભિપ્રાય આપવા માંગો છો? ફર્સ્ટ ક્લાસ અભિપ્રાય. શિવાજીરાવના જે વારસદારો વડોદરામાં અત્યારે મોજો જ છે, એ લોકો આ કબજો સંભાળી લે એટલે મ્યુઝિયમ એવું બનાવવાના છે, 5-star રીતે મ્યુઝિયમ બનાવવાનું છે. બરાબર. એવું જાણે તમે જોઈ રહ્યા છો કે આ લોકો અત્યારે એવી સરકાર પાસે અપીલ કરે છે કે જલ્દીથી જલ્દી આ ઇમારતનું કામકાજ કરાવે અને લોકો નવી ઇમારત જોવા માટે તત્પર છે. તો શું સરકારશ્રી આ લોકો માટે કોઈ પણ કામગીરી હાથ ધરશે? તમે આ રાજમહેલ માટે સરકારશ્રીને શું સંદેશ આપવા માંગો છો? આ સરસમાં સરસ બનાવેલા છે તો લોકોને જોવાલાયક સ્થળ છે. આ જે તે વખતે વાવાઝોડું થયું તો ત્યાં થઈને ત્યારે ઉપરના ખાલી નળિયા ઉડીને આવ્યા હતા પણ આરે બે બધા નળિયા નાખી દીધા. પછી કલેક્ટર ઓફિસ ના કોર્ટ પછી ચાલુ થઈ ગયું રાબેતા મુજબ અતિ મજબૂત ઇમારત છે એટલે આના માટે લોકો સરકારશ્રીને માંગણી કરે છે કે જે હતી એના કરતાં પણ મજબૂતાઈ સાથે આ ઇમારત ફરીથી બને. હું રવિ ગણાત્રા, કેમેરામેન પિયુષ વાઘેલા સાથે નમો હિન્દુસ્તાન. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીએસટીના મુદ્દે કે ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના કાફળ એસોસિએશન જીએસટી નોંધણી ન કરવાનો નિર્ણય કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું અત્યારે અમરેલીની કાપડ બજારમાં આવ્યો છું લોકોના જીએસટી મુદ્દે વાત કરવા. તો આપણે જાણીએ કે લોકોનો શું મંતવ્ય છે જીએસટી મુદ્દે. 23મી જૂનના રોજ વિશ્વભરમાં ઓલિમ્પિક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હોકી ઇન્ડિયા અને હોકી ગુજરાતે પણ આ દિવસને ઉજવવાનું નક્કી કરેલ હોય અને હોકી અમરેલી પણ આ દિનની ઉજવણીના ભાગરૂપે હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દીપક હાઈસ્કૂલ અને પાઠક સ્કૂલ બંને વચ્ચે હોકી ટુર્નામેન્ટ રમવામાં આવી હતી જેમાં ખૂબ જ હોશેથી આ ટુર્નામેન્ટમાં હોકી ખેલાડીઓએ પોતાનું રમત પ્રદાન કર્યું હતું. આ તકે આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે વસંતભાઈ મોવલિયાની ઉપસ્થિતિ જોવા મળી હતી તેમજ આરપી બારડ સાહેબ પણ હતા અને આ કાર્યક્રમમાં અતિથિઓ પણ હાજર રહ્યા હતા. ઓલિમ્પિક ડેની ઉજવણી કરવામાં આવેલ હતી. દિનેશ મિઠલાણી, આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયા ડે 23મી તારીખે છે અને આ તારીખનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય રીતે ઘણું વધુ છે કારણ કે દર 4 વર્ષે ઓલિમ્પિક જે રમાય છે એ આ ઓલિમ્પિયાની જે સ્થાપના કરવામાં આવી છે એના નેજા નીચે કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય રીતે વિદ્યાર્થીઓમાં યુવાનોમાં એક જોમ જુસ્સો વધે એટલા માટે ઓલિમ્પિયાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કમનસીબી એ છે કે વિશ્વના અનેક દેશોમાં ભાગ લઈ રહ્યા છે
ત્યારે ભારતનો ઓલિમ્પિકની અંદર ઘણો નબળો દેખાવ રહે છે અને ગોલ્ડ મેડલ મેળવવા માટે થઈને આપણે ફાંફા મારવા પડે એવી પરિસ્થિતિ છે. એની કમ્પેરિઝનમાં રશિયા, અમેરિકા, ચાઇના, જાપાન એણે ઘણી પ્રગતિ કરી છે. તો છેલ્લા 10 વર્ષથી ભારત સરકારના પ્રયત્નને કારણે થોડો થોડો યુવાનોમાં એમાં રસ વધ્યો છે અને રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે યુવાનોમાં આ પ્રવૃત્તિનો વિકાસ થાય માટે પ્રયત્ન કરવામાં આવે છે. આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લો રમતગમતની અંદર ઘણો પછાત છે, પણ ફોરવર્ડ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત નવીનચંદ્ર દત્તાજીભાઈ રાજા સ્કૂલ ઓફ આર્ટ અને ફોરવર્ડ સ્કૂલના માધ્યમથી આ મેદાનનો સારામાં સારો ઉપયોગ કરી અને અમરેલી જે શહેરની તમામ શાળા કોલેજોના બાળકોને રમતગમતમાં લાભ મળે એટલા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને હોકીની અંદર બારડ સાહેબ જે પ્રયત્ન છેલ્લા 8 મહિનાથી કરી રહ્યા છે એને કારણે લગભગ 16 ભાઈ બહેનો આજે રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં ભાગ લેવા જઈ શક્યા છે, એ આપણે માટે ગૌરવની વાત છે. અને ઓલિમ્પિયા દિન નિમિત્તે આપણે ફક્ત એટલી જ પ્રાર્થના અને શુભેચ્છા પાઠવીએ કે અમરેલી જિલ્લાના બાળકો અને ગુજરાતના યુવાનો વધુમાં વધુ નામ કાઢે અને હિન્દુસ્તાનનું નામ રોશન કરે. જય હિન્દ, જય ભારત. રાજ્ય સ્કૂલ ઓફ આર્ટ અને હોકી અમરેલી દ્વારા આજે 23 જૂન વિશ્વ ઓલિમ્પિક દિવસ છે, એ દિવસની ઉજવણીના ભાગરૂપે હોકી ઇન્ડિયા તરફથી અમને સૂચના હતી કે તમારે આ દિવસ ત્યાં જે તે સ્થાનિક યુનિટીઓએ ઉજવવું, એ નિમિત્તે આજે અમરેલીની અંદર અમે 4 ટીમો અંડર 17 હોકી ભાઈઓમાં ભાગ લીધેલ છે. કે પારેખ મહેતા વિદ્યાલય અમરેલી, દીપક હાઈસ્કૂલ અમરેલી, કમાણી ફરોડ હાઈસ્કૂલ અમરેલી અને ઓમકાર વિદ્યાલય અમરેલી. અત્યારે મેચ ચાલી રહ્યો છે, એમાં ફાઇનલમાં દીપક હાઈસ્કૂલ અને કમાણી ફરોડ હાઈસ્કૂલ વચ્ચે મેચ ભાઈઓની ચાલી રહ્યો છે. આજના આ દિવસનું મહત્ત્વ એ છે કે રમતોત્સવ પ્રત્યે લોકોની જાગૃતિ થાય અને પોતાનું સ્વાસ્થ્ય છે એના તરફ ધ્યાન આપી અને વધારેમાં વધારે ઇન્ડિયાની અંદર ઓલિમ્પિકની અંદર ભાઈઓ બહેનો જાય છે પણ જે મેડલ આપણે પ્રાપ્ત નથી થતો એ મેડલ મેળવવા માટે શું શું કરવું જોઈએ, કેવી ટ્રેનિંગ અને શું કરવું જોઈએ એના માટેનું આ ઉદ્દેશથી આ ઓલિમ્પિક દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે. જેથી કરીને ઓલિમ્પિકની અંદર અત્યાર સુધીમાં આપણને માત્ર હોકી સિવાય ક્યાંય ગોલ્ડ મેડલ મળેલ નથી. 2008માં અભિનવ બિંદ્રા એ આપણને એક ગોલ્ડ મેડલ અપાવેલ, એટલે સૌથી વધારે 12 અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ છે એ હોકી દ્વારા જ આપણને હોકી રમતની અંદર જ મેળવેલ છે. એટલે આજે હોકીનું તો મહત્ત્વ છે જ, પણ કેટલી બધી 60-70 પ્રકારની ઓલિમ્પિકની અંદર આ રમતોત્સવ રમાય છે તો એને પણ મહત્ત્વ મળી રહે અને બાળકો છે એ રમત પ્રત્યે પોતે રમતની અંદર આવે તો પોતાનો શિસ્ત, પોતાનો વિકાસ અને સ્વાસ્થ્યનો વિકાસ થયા એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. માય નેમ ઇઝ કોઠિયા જાની. ટુડે ઇઝ 23rd June વિચ ઇઝ સેલિબ્રેટેડ એઝ અ વર્લ્ડ ઓલિમ્પિક ડે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ વાઇડલી ઓલ અરાઉન્ડ 160 કન્ટ્રીઝ ઇન એન્યુઅલી. The mission of celebrating this day is to promote fitness, well-being, culture, education as well as to promote Olympic values of excellence, friendship and respect. The Olympic Day pillar are to move, learn and discover which are promoted in every country of the globe. This day is to cheer young people to take part in sports to make them active and healthy lives. આવનારા દિવસોમાં અષાઢી બીજ તેમજ ઈદની પર્વની શાંતિ અને ભાઈચારાથી તેવાની ઉજવણી કરવામાં આવે તે બાબતે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે PSI રાણા સાહેબ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવેલ. આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ PSI રાણા સાહેબ દ્વારા આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નાના લીલિયા ગામના રહીશ પરસોત્તમદાસ દ્વારા મુસ્લિમ સમાજનું રોજો ખોલાવી સમસ્ત ગામજનોને સ્વરૂચી ભોજન યોજી પૂરું ગામ ધોવાડા બંધ કરવામાં આવેલ. નાના લીલિયા ગામના રહીશ પરસોત્તમદાસ દ્વારા મુસ્લિમ સમાજનું રોજો ખોલવાની સમસ્ત ગામજનોને સ્વરૂચી ભોજન યોજી પૂરું ગામ ધોવાડા બંધ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી વિવી ભગાસિયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી તેમજ પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, મોટાભાઈ સવંત, સાજિદ ખાન પઠાણ સહિત અનેક મુસ્લિમ બિરાદરો સાથે ભાઈચારાની એકતાને હેતુ આ કાર્યક્રમ યોજી રોજા
રાખેલ મુસ્લિમ બિરાદરોને સન્માન કરવામાં આવેલ હતા. આવો સુંદર વિચાર ક્યાંથી આવ્યો અને એક હિન્દુ મુસ્લિમની એકતાનો સંદેશ આપ્યો છે, તમે શું કહેવા માગો? આમાં એવું છે, મારું ગામ છે અને ગામમાં બધા ભેગા મળીને સાથે જમે, એકબીજા પ્રત્યેનો ભાવ વધે, પ્રેમ વધે, મળવાનું થાય, બાકી બધું આમાં બીજું સદભાવના વધે, એ બાને મેં ઇફતારીનો અમારા બિરાદર માટે આયોજન કર્યું અને સાથે સાથે ગામના બધાને તમામ પરિવારને આમંત્રિત કર્યા અને તમે બધા હાજર રહ્યા, મને ખૂબ આનંદ થયો. જાણવા મળ્યું ઘણા સમયથી, કેટલા સમયથી આ કાર્ય વધુ? હું સુરતમાં તો લગભગ 20 વર્ષ 22 વર્ષથી એ જ આપણો સંદેશો છે. વાપીમાં દિવાલ ધરાશી થતા 3 બાળકો દબાયા, 2ના મોત જોવા વિડીયોમાં. વાપીના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં દિવાલ ધરાશાયી થતા 3 બાળકો દબાયા હતા. એચપી ગેસ એજન્સી કમ્પાઉન્ડર વોલ નજીક બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ તૂટી પડતા આ ગંભીર ઘટના બની, જેમાં 2 બાળકોના મોત થયા. શોકની લાગણી પ્રસરી હતી. ડુંગરી ફળિયા વિસ્તારમાં બનેલી ઘટના રિંગલ ગેસ એજન્સીના કમ્પાઉન્ડરની વોલ પડતા 1 બાળકી અને 2 બાળકો દબાઈ ગયા હતા, જેમાં 2 બાળકોને સારવાર મળે તે પહેલા મૃત્યુ થયા હતા. ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને દિવાલના કાટમાળાને હટાવી બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ગમખર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. રમજાન માસમાં ઈદનો તહેવાર નજીક હોય અને મુસ્લિમ પરિવારના 2 માસૂમ બાળકોના મોત થયા હતા અને મુસ્લિમ પરિવારોમાં ગમગીની માહોલ સાથે ઈદનો જશ્ન માતમમાં ફેરવાયો હતો. મરનાર બંને બાળકો કાકા મોટા બાપાના ભાઈઓ હતા અને પરિવારના એકના એક સંતાન હતા. અષાઢી બીજ નિમિત્તે આજરોજ અલગ અલગ વિસ્તારોમાં ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પ્રસાદ લઈ ભગવાનના આશીર્વચન લીધા હતા. ખાસ કરીને જેસિંગપરા વિસ્તારમાં આ જમણવારીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.